सीनियर केजी में गणित में आपने 1 થી 30 लखी गया छे ने, तो हवे आपणे आवशे त्रगड एकड ત્રગડ 34 તકે ત્રગડ 37 તો આપણે લખીશું ને ત્રગડ 37 ત્રગડ 38 ત્રગડ 39 39 ચોગડીને 40 આ રીતે બધા બાળકોએ 31 થી 40 સુધી લખવાનું છે. એક પાનમાં 31 થી 40 અને આપણે બીજા નવા પાન ઉપર નવા પાન ઉપર આપણે શું લખીશું તો કે નવા પાન ઉપર આપણે 1 થી 40 લખવાનું છે. તો એકડે 1, બગડે 2, ત્રગડે 3, ચોગડે 4, પાંચડે 5. આ બાજુ એક એક ખાનું આપણે છોડતું જવાનું છે. ખાનું છોડીશું એટલે આપણે નોટમાં અક્ષર સારા દેખાશે. છગડે 6, છગડ 6 પછી બાજુમાં ખાનું છોડી દેવાનું. છગડ 6 પછી શું આવશે તો કે છગડ 6 પછી આપણે શું લખી શકીએ 7 અડે 7 શું લખીશું 7 અડે 7 8 અડે 8 9 અડે 9 10 થઈ ગયું. 1 એકડે 10 આપણે ફરી હવે શું આવશે તો કે 2 એકડા 11 શું આવશે 2 એકડા 11 તો આપણે લખીશું 2 એકડા 11 11 11 11 13 14 15 16. આ બાજુ પણ આપણે 1 1 ખાનું છે. તમે પણ તમારી નોટબુકમાં 1 1 ખાનું છોડીને લખવાનું છે. હવે શું આવશે 11 16 પછી તો કે 11 7 17 18 19 અને બગડે 20. આ રીતે આપણે 20 સુધી પૂરું થયું છે. હવે એની બાજુ 1 ખાનું આપણે છોડેલું છે ને, તો એની બાજુમાં શું આવશે તો કે બગડ 21 2 બગડા 22 3 બગડા 23 બગડ 24 બગડ 5 25 બગડ 6 26 બગડ 6 26 પછી શું આવશે તો કે બગડ 27 બગડ 8 28 બગડ 9 29 ત્રગડે 30. આ રીતે આપણે નવા પાન ઉપર 1 થી 30 લખવાનું છે અને આગળના પાન ઉપર 31 થી 40 એમ 2 પાન ભરીને આપણે લેસન છે. બધા બાળક પોતાનું લેસન નોટબુકમાં કરે.